तो विषय इंग्लिश ग्रामर गुजराती मध्यम विद्यार्थी मित्रों गया तास में आपणे यूनिट फाइव जोता हता। एमा द सीम्पल प्रेजेंट टेन्स विषे एक्सरसाइज सीखी। नियमों साथे साथे आपणे ए नियमोना आधारे एक्सरसाइज फर्स्ट आपणे प्रेक्टिस करी। ए एक्सरसाइज फर्स्ट में 1 થી 20 ની ખાલી જગ્યા હતી, એમાં મેં તમને 15 સુધીની ખાલી જગ્યા શીખવી, બાકીની 5 ખાલી જગ્યા મેં તમને HWમાં આપ્યું હતું, મીન્સ કે તમારી જાતે કરવાની હતી। મને આશા છે કે તમે કરી હશે, અને કરી હોય તો એ 5 ખાલી જગ્યાના જવાબ આપણે જોઈ લઈએ, સાથે સાથે તમે જે જવાબ લખ્યા છે એને ચેક પણ કરતા જજો। જોઈએ કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ એક્સરસાઇઝ ફર્સ્ટ, કે દર્શન ખાલી જગ્યા ધ બોલ કૌંસમાં એક્શન વર્ડ આપ્યો છે કેચ। તમને આ નિયમો ખબર હશે કે નિયમમાં આમાં અમુક એવા ક્રિયાપદ હોય છે કે જેમાં ડી અથવા ઈડી લાગે છે, અરે એસ કે એસ લાગે છે, અમુક એવા ક્રિયાપદ છે કે જેમાં એસ કે એસ લાગે છે। તો એવા કેવા કે કયા એવા નિયમો છે કે જેમાં એસ કે એસ લાગે છે એ તમને ખ્યાલ હશે। ફરી એક વખત તાજી કરી લઈએ આપણે નિયમોને। તો ફર્સ્ટ એવો નિયમ છે કે ક્રિયાપદની અંતે, એટલે કે એક્શન વર્ડના અંતે આ ક્રિયાપદમાં પહેલો નિયમ કે જે સ્પેલિંગ પાછળ ઈ આપ્યો હોય તો ફક્ત એસ લાગે છે, બરાબર। બીજો એવો નિયમ હતો કે જે એક્શન વર્ડની પાછળ એસ હોય, ડબલ એસ હોય, એસએચ હોય, એક્સ હોય કે સીએચ હોય તો ફક્ત ઈએસ લાગે છે। ત્રીજો નિયમ હતો કે જે સ્પેલિંગ પાછળ કે જે એક્શન વર્ડ પાછળ વાય આપ્યો હોય અને વાય પહેલાં વ્યંજન હોય તો વાયનો આઈ કરીને ઈએસ મુકાય છે। ચોથો નિયમ હતો કે છેલ્લો એક્શન વર્ડમાં મૂળાક્ષર વાય આપ્યો હોય, વાય પહેલાં સ્વર હોય તો વાય સાથે જ કે વાય પછી એસ મૂકવાનો રહે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ 4 એવા એક્શન વર્ડ સાથે મુકાતા એસ કે ઈએસના નિયમો જોઈ ગયા। એ નિયમોના આધારે આપણે ખાલી જગ્યા પૂરી હતી। હવે આગળની ખાલી જગ્યા છે દર્શન ખાલી જગ્યા ધ બોલ કૌંસમાં આપ્યો છે કેચ, તો કયો નિયમ લાગુ પડશે? બીજો। કેમ? કારણ કે પાછળ એક્શન વર્ડ પાછળ સીએચ આપ્યો છે, બરાબર, તો કેચનું શું થશે? કેચીસ। તો જવાબમાં લખાશે કેચીસ, રાઈટ। ચેક કરતા જજો કે તમે જે જવાબ લખ્યો છે એ બરાબર છે કે નહીં, અને ના હોય તો ફરી એક વખત નિયમો વાંચી અને જવાબો ફરી પાછું પ્રેક્ટિસ ચાલુ રાખવી। નેક્સ્ટ છે કે વિનય ખાલી જગ્યા ટોયઝ, વિનય ખાલી જગ્યા ટોયઝ કૌંસમાં એક્શન વર્ડ છે બાય, તો કયો નિયમ લાગુ પડશે? છેલ્લો, કે વાય પહેલાં યુએસ વર્ડ છે માટે વાય પછી શું મૂકાશે? એસ, તો અહીંયા લખાશે બાયસ, રાઈટ। હવે કેમ બાયસ આવ્યું, પાછળ એસ કેમ આવ્યો? તો અહીંયા આપણે વિનયનું શું કરીએ? હી, બરાબર, હી હોય પ્રોનાઉન્સ ત્યાં હી સીટ જોડે એસ કે ઈએસનો નિયમ લાગુ પડે છે। નેક્સ્ટ છે ધ બોયઝ ખાલી જગ્યા ઓન ધ બ્લેક બોર્ડ, બોયઝ ખાલી જગ્યા ઓન ધ બ્લેક બોર્ડ કૌંસમાં એક્શન વર્ડ છે રાઇટ, તો રાઇટનું શું થશે? તો અહીંયા રાઇટ્સ ના થાય, કેમ? ભલે અહીંયા છોકરો છે, અહીંયા બોય એટલે છોકરો, પણ અહીંયા બોયઝ છે એટલે છોકરાઓ, તો એનું સર્વનામ થાય છે દે હોય ત્યાં કૌંસમાં જે પણ એક્શન વર્ડ હોય એનું મૂળ રૂપ આવે એટલે રાઇટનું શું લખીશું? રાઇટ, બરાબર। નેક્સ્ટ જોઈએ વી ખાલી જગ્યા અવર બુક્સ કૌંસમાં આપ્યું છે ઓપન, અહીંયા છે વી, સર્વનામને જોઈએ તો વી અહીંયા આપ્યું છે અને એક્શન વર્ડ ઓપન છે, એટલે તમને ખબર છે કે આઈ વી યુ દે સાથે મૂળરૂપ આવે એટલે ઓપનનું શું થશે?
ઓપન જ રહેશે, એને ચેન્જ કરવાનો નહીં. નેક્સ્ટ છે કે ધ પ્યુન, ખાલી જગ્યા ધ બેલ, કૌંસમાં આપ્યું છે રિંગ એક્શન વર્ડ. અહીંયા તે પ્યુન છે એટલે કે પટાવાળો, બરાબર. તો એક જ વ્યક્તિ માટે કહેલું છે એટલે અહીંયા રિંગનું શું થશે, એસકેએસ લાગશે. તો અહીંયા જુઓ, હી એ સર્વનામ છે તો સર્વનામ જોડે એસકેએસ લગાવવાનું. નિયમ પ્રમાણે કે જે સ્પેલિંગ પાછળ વ્યંજન હોય તો ફક્ત એસ જ લાગે. અમુક એવા નિયમો છે કે આપણે એને યાદ રાખી શકીએ છીએ. તો તમે આ નિયમ પ્રમાણે ખાલી જગ્યા અહીંયા પૂર્ણ કરી, તમે બધાએ આ ચેક કરી હશે, જેટલી સાચી ખાલી જગ્યા પડી હશે અને વધારે ખોટી પડી હોય તો તમારે એને વારંવાર પ્રેક્ટિસ કરવી, બરાબર. જેટલી સાચી પડી છે એમાં તમારે ફક્ત હવે નિયમો યાદ રાખી અને સ્પેલિંગો રોજ વાંચતા રહેશો એટલે તમને પણ એમાં ખ્યાલ આવી જશે. હવે જોઈએ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને પ્રશ્નોના ઉત્તર લખો. તો તમે આ એક્સરસાઇઝ શીખીને આવ્યા છો ક્યાં, કે WH-વાળા ક્વેશ્ચન્સમાં. આના પહેલો જે યુનિટ હતો, યુનિટ 4 WH ક્વેશ્ચન્સ, એમાં આપણે આ શીખીને આવ્યા છીએ, બરાબર. એમાં મેં તમને કહ્યું હતું કે જ્યારે આવા વાક્યો હોય, કૌંસવાળા શબ્દોનો ઉપયોગ કરીને જ્યારે વાક્ય બનાવવાના હોય ત્યારે કયું સૂત્ર વપરાય, તો આ સૂત્ર રહ્યું. એ પણ યાદ હશે કે સબ્જેક્ટ મીન્સ કર્તા પ્લસ વર્બ એટલે કે એક્શન વર્બ ક્રિયાપદ પ્લસ ઓબ્જેક્ટ એટલે કર્મ અથવા અન્ય શબ્દો પ્લસ ફૂલ સ્ટોપ, બરાબર. આ બધા WH-વાળા ક્વેશ્ચન્સ છે. WH-વાળા ક્વેશ્ચન્સ છે, એમાંથી આપણે જવાબ મેળવવાનો છે. પહેલો છે, હુ ઓપન્સ ધ ડોર, દરવાજો કોણ ખોલે છે. તમને આ WH-વાળા શબ્દનો અર્થ ખબર હશે. હુ એટલે કોણ, વ્યક્તિ માટે. વોટ એટલે વસ્તુની ક્રિયા કે વ્યવસાયમાં વ્યક્તિની વ્યવસાય બતાવી હોય ત્યારે. વેન એટલે સમય બતાવતો શબ્દ છે. વિચ એ પસંદગીનો શબ્દ છે. વેર એ સ્થળ બતાવવા માટેનો શબ્દ છે, બરાબર. અને વાય એ કારણ દર્શાવે છે. આ WH-વાળા ક્વેશ્ચન્સના અર્થ પ્રમાણે આપણે આ જવાબ લખવાના છે. તો હુવાળો શબ્દ છે તો હુને જગ્યાએ શું લખીશું, મોહિત. તો અહીંયા લખીશું મોહિત. મોહિતનો એચ એમ કેપિટલ, મોહિતનો એમ કેપિટલ અને વાક્યની શરૂઆતમાં પહેલો મૂળાક્ષર કેપિટલ. મોહિત ઓપન્સ, OPENS, પાછળ એસ લાગ્યો છે. કેમ, કારણ કે મોહિત એ કોણ છે, છોકરો, એટલે એનું પ્રોનાઉન્સી થાય અને એક્શન વર્ડ પાછળ SKES મૂકો એટલે ઓપનનું શું કર્યું, ઓપન્સ ધ ડોર. અહીંયા લખાશે ધ ડોર, ઓકે. ફૂલ સ્ટોપ, ફૂલ સ્ટોપ કરવાનું ભૂલવું નહીં. નેક્સ્ટ સેન્ટેન્સ છે કે વેન ડુ ધ બોયઝ પ્લે, બાળકો ક્યારે રમતા રમે છે, બાળકો ક્યારે રમે છે. અને કૌંસમાં આપ્યું છે ઇન ધ મોર્નિંગ, રાઈટ. હવે આ સૂત્ર પ્રમાણે જોઈએ, આ સૂત્ર ક્યારે ઉપયોગમાં આવે, WH-વાળા શબ્દ કયો, વોટ વેર વેન વાળો હોય ત્યાં, અને હુવાળા વાક્યમાં પણ આ સૂત્રનો ઉપયોગ થાય છે. તો પહેલો સબ્જેક્ટ છે તો આમાં સબ્જેક્ટ કોણ છે, ધ બોયઝ, એટલે અહીંયા લખીએ ધ બોયઝ માં ટી કેપિટલ, ધ બોયઝ. પ્લે, અહીંયા પ્લેનું પ્લે કેમ આવશે, કારણ કે અહીંયા બોયઝ એ બહુવચનમાં છે અને આ ના જોવું હોય તો ડૂને જોવાનું, ડૂ એ મૂળરૂપમાં છે તો એક્શન વર્ડ પણ મૂળરૂપમાં જ આવે, રાઈટ. એટલે ધ બોયઝ પ્લે ઇન ધ મોર્નિંગ ફૂલ સ્ટોપ. અહીંયા જુઓ, આ સબ્જેક્ટ થયો, આ એક્શન વર્ડ થયો અને આ ઓબ્જેક્ટ થયો, રાઈટ. સૂત્ર પ્રમાણે વાક્ય બેઠું એ પણ જોઈ લેવાનું. નેક્સ્ટ જુઓ, વિચ ડ્રેસ ડઝ કવિતા લાઈક, બ્લુ. અહીંયા કહે છે કે કયો પોશાક કવિતાને ગમે છે. તો અહીંયા પહેલું છે સબ્જેક્ટ, સબ્જેક્ટ કોણ છે, કવિતા, કવિતાનો કે કેપિટલ. હવે એક્શન વર્ડમાં કોણ આવશે, લાઈક. અહીંયા જુઓ ડઝ આપ્યું છે એટલે આપણે લાઈકનું શું કરીશું,
लाइक्स करीशू बराबर अहीं डस छे एटले अहीं एक्शन वर्ड में पण एस के एस लगावानो पण नियम मुजब अने आ ना जोवू होय डू डज ना जोवो होय तो प्रोनाउन्स जोवानो प्रोनाउन्स में कविता छे कवितानुं प्रोनाउन्स सी थाय माटे नियम प्रमाणे एस के एस लागे એટલે કવિતા લાઇક્સ બ્લુ ડ્રેસ કવિતાને ભૂરો પોશાક ગમે છે રાઈટ હવે જો સબ્જેક્ટ પ્રમાણે કર્યું કવિતા સબ્જેક્ટ થઈ લાઇક્સ વર્બ થયો બ્લુ ડ્રેસ એ ઓબ્જેક્ટ થયો અને પ્લસ ફૂલ સ્ટોપ નેક્સ્ટ સેન્ટેન્સ છે કે બે ટૂથ સીપ્સ સેલ કૌંસમાં આપ્યું છે ઓન ધ સીસ યાની કે દરિયા પર હવે એક વેર એટલે ક્યાં જહાજો ક્યાં તરે છે જહાજો ક્યાં તરે છે તો દરિયા પર હવે અહીંયા સબ્જેક્ટ કોણ છે ધ શિપ તો અહીંયા આપણે લખીશું ધ શિપ્સ બહુવચનમાં છે એટલે જહાજો અને આનું પ્રોનાઉન્સ થાય ઇટ કેમ એ નિર્જીવ વસ્તુ છે નાન્યતા જાતિ છે માટે આનું પ્રોનાઉન્સ ઇટ થાય એટલે અહીંયા અરે ઈટ ના થાય પણ બહુવચનમાં છે એટલે દે થઈ જાય સોરી આમાં દે પ્રોનાઉન્સ થઈ જાય કારણ કે એસ લાગેલો છે શિપ્સ છે એટલે પ્રોનાઉન્સ દે છે દે હોય ત્યાં મૂળરૂપ આવે તો સેલનું શું થશે સેલ જ રહેશે હવે આ વર્બ લખ્યા પછી ઓબ્જેક્ટ લખીએ તો ઓન ધ સેઝ રાઈટ ફૂલ સ્ટોપ કે દરિયા પર શું છે કે જહાજો દરિયા પર તરે છે નેક્સ્ટ છે કે વેર ડુ ધ ગર્લ્સ સ્કીપ છોકરીઓ ક્યાં દોડા કૂદે છે સ્કીપ એટલે દોડા કૂદવા કૌંસમાં આપ્યું છે ઇન ધ ગાર્ડન તો અહીંયા સબ્જેક્ટ પહેલાં લઈએ તો સબ્જેક્ટમાં ધ ગર્લ્સ છે ધ ગર્લ્સ રાઈટ અને એક્શન વર્ડ છે સ્કીપ તો આપણે અહીંયા સ્કીપ લઈશું કે સ્કીપ્સ લઈશું એસ કે ઈએસ લાગશે ના લાગે કેમ કારણ કે અહીંયા પાછળ એસ આપેલો છે એટલે આ બહુવચનમાં થઈ જાય એનું પ્રોનાઉન્સ ધે થાય એટલે અહીંયા મૂળરૂપ લખાય પછી ઓબ્જેક્ટમાં છે ઇન ધ ગાર્ડન ફૂલ સ્ટોપ રાઈટ નેક્સ્ટ સેન્ટેન્સ છે કે વોટ ડઝ ધ એલિફન્ટ એન્જોય હાથી શું આનંદ માણી રહ્યો છે તો તરવાનો કૌંસમાં આપ્યું છે સ્વિમિંગ બરાબર અહીંયા સબ્જેક્ટ છે ધ એલિફન્ટ તો અહીંયા આપણે શરૂઆતમાં લખીશું ધ એલિફન્ટ ધનો ટી કેપિટલ ધ એલિફન્ટ હવે અહીંયા એન્જોય છે અને વાક્યમાં ડઝ આપ્યું છે ડઝ છે તો એક્શન વર્ડ પાછળ શું લાગી જશે એસ બરાબર એસ કેમ લાગ્યો વાયની આગળ ઓ એસ વર્ડ છે ફક્ત એસ લાગ્યો અને ડઝનો એસ અહીંયા લઈ લીધો ધ એલિફન્ટ એન્જોયસ સ્વિમિંગ ઓબ્જેક્ટમાં શું લખાશે સ્વિમિંગ ફૂલ સ્ટોપ કે હાથી તરવાનો આનંદ માણી રહ્યો છે તરવાનો આનંદ માણે છે નેક્સ્ટ જો વોટ ડઝ ધ ટાઉન ક્લોક સે નગરનું ઘડિયાળ શું કહે છે સિક્સ ક્લોક કૌંસમાં આપ્યું છે સિક્સ ક્લોક સમય આપ્યો છે તો હવે અહીંયા આપણે એક્શન વર્ડ અરે સબ્જેક્ટ કોણ છે એ જોવાનું છે અને આ વાક્ય ક્યાં આવે છે ખબર તમને યુનિટ ફોરમાં લાસ્ટ યુનિટમાં આ વાક્ય છે ઘડિયાળ વિશે આપણે લેસન ભણી ગયા છીએ તો અહીંયા આવશે ધ ક્લોક એ સબ્જેક્ટ છે તો અહીંયા લખીશું ધ ટાઉન ક્લોક નગરનું ઘડિયાળ એક્શન વર્ડ કોણ છે સે તો અહીંયા સે થશે કે સેઝ થશે એક જ ઘડિયાળનો ઉલ્લેખ થયો છે એટલે અહીંયા સેઝ લખાશે રાઈટ ધ ટાઉન ક્લોક સે સિક્સ ક્લોક નગરનું ઘડિયાળ કહે છે છ વાગ્યા રાઈટ ફૂલ સ્ટોપ હવે નેક્સ્ટ છે કે હુ ટીચિસ ઇંગ્લિશ કોણ અંગ્રેજી શીખવે છે તો કૌંસમાં આપ્યું છે મિસ્ટર મહેતા હુ એ કોણ છે વ્યક્તિ માટે વપરાતો શબ્દ છે
માટે અહીંયા હુની જગ્યાએ શું લખીશું? મિસ્ટર મહેતા. મિસ્ટર મહેતા ટીચીસ, પાછળ જેટલા છે એટલા શબ્દો ઉતારી દેવાના. ટીચીસ ઇંગ્લિશ, રાઈટ, ફૂલ સ્ટોપ. હવે આગળનું વાક્ય કે વેન ડઝ રામજીભાઈ રીચ હોમ? રામજીભાઈ ઘરે ક્યારે પાછા આવે છે? તો કૌંસમાં આપ્યું છે ઇન ધ આફ્ટરનૂન, એ સમય બતાવતો શબ્દ છે એટલે વાક્ય પણ વેનથી પૂછ્યું છે. વેન એ સમય બતાવે છે, બરાબર. હવે આપણે વેનને કાઢીને જવાબ મેળવવાનો છે. પહેલો લઈશું સબ્જેક્ટ, સબ્જેક્ટમાં આવશે રામજીભાઈ, રામજીભાઈ. પછી રામજીભાઈ એ કોણ છે? નર જાતિ, એટલે એનું પ્રોનાઉન્સ હી થાય, તો એક્શન વર્ડ પાછળ એસ કે એસ લાગે, બરાબર. તો અહીંયા રીચ છે, પાછળ આપેલો સીએચ છે, એટલે કયો નિયમ લાગુ પડશે? બીજો. એટલે અહીં આવશે રીચીસ હોમ ઇન ધ મોર્નિંગ, અરે આફ્ટરનૂન, ઇન ધ આફ્ટરનૂન, ફૂલ સ્ટોપ. કે રામજીભાઈ બપોરે ઘરે પાછા આવે છે. નેક્સ્ટ છે કે વેર ડુ રામજીભાઈ બપોરે ઘરે પહોંચે છે? રીચ એટલે પહોંચવું, બરાબર. હવે વેર ડુ ધ બોટ સે, હોડીઓ ક્યાં તરે છે? કૌંસમાં આપ્યું છે ઓન ધ રિવર્સ. હવે અહીંયા છે સબ્જેક્ટ ધ બોટ્સ, ધ બોટ્સ, કૌંસમાં, અરે એક્શન વર્ડ છે સેલ. અહીંયા સેલ આવશે કે સેલ્સ? સેલ મૂળરૂપ આવે, કેમ? અહીંયા બહુવચન આપ્યું છે, તો બહુવચન હોય તો દે હોય, તો દે જોડે મૂળરૂપ આવે, રાઈટ. એટલે સેલનું સેલ લખ્યું, ધ બોટ સેલ ઓન ધ રિવર, હોડીઓ નદીમાં તરે છે અથવા તો નદી પર તરે છે. હવે નેક્સ્ટ છે કે વેન ડુ વી સેલિબ્રેટ ઉત્તરાયણ, આપણે ઉત્તરાયણ ક્યારે ઉજવીએ છીએ? તો અહીંયા આપ્યું છે ઓન 14 જાન્યુઆરી. તો અહીંયા છે સબ્જેક્ટમાં વી, એટલે આપણે અહીંયા લખીશું વી. હવે અહીંયા બહુ વી એ સર્વનામ છે, તો સર્વનામ વી હોય તો એક્શન વર્ડમાં એસ કે એસ લાગે. તો અહીંયા જુઓ સેલિબ્રેટ, એસ કે એસ લાગે નહીં, કારણ કે મૂળરૂપમાં છે, આઈ વી યુ દે સાથે મૂળરૂપ છે, માટે અહીંયા સેલિબ્રેટનું સેલિબ્રેટ લખ્યું, તો વી હોય ત્યાં મૂળરૂપ. હવે ઓબ્જેક્ટમાં ઉત્તરાયણ, અહીંયા લખીશું ઉત્તરાયણ ઓન 14 જાન્યુઆરી, ફૂલ સ્ટોપ, બરાબર. વી સેલિબ્રેટ ઉત્તરાયણ ઓન 14 જાન્યુઆરી. અમે ઉત્તરાયણની ઉજવણી 14 જાન્યુઆરી પર કરીએ છીએ. લાસ્ટ છે કે વિચ ફિલ્મ્સ ડુ દે લાઈક, તમને કઈ ફિલ્મ ગમે છે? તો કૌંસમાં આપ્યું છે ગુજરાતી, તો આમાં સબ્જેક્ટ છે દે, દે. પછી દે હોય ત્યાં શું આવશે મૂળરૂપ? દે લાઈક ગુજરાતી ફિલ્મ, ગુજરાતી ફિલ્મ્સ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ પ્રમાણે આપણે શું બનાવ્યા? વાક્યો. 1 થી 12 સુધી દરેક વાક્યો આપણે સમજીને બનાવ્યા. આ સૂત્રના આધારે તમે પણ ઘરે પ્રેક્ટિસ કરી શકો છો. હવે નેક્સ્ટ પ્રિયરમાં એક્સરસાઇઝ 3 જોઈશું. ઓકે.